હેલો, નમસ્તે, કેમ તો છો? વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ફાર્માસિસ્ટની જે ભરતી જાહેર કરવામાં આવેલી તેના ડિટેલ સિલેબસ વિશે. પરીક્ષાની અંદર કયા પ્રકારનો સિલેબસ રહેશે, કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને અત્યાર સુધી કેવા પ્રશ્નો પૂછાયા છે તેની આજે આપણે વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. મિત્રો, આરએમસી દ્વારા જાહેર કરવામાં આવેલી આ ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરવાનો સમયગાળો એ પૂરો થઈ ચૂક્યો છે, એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓએ તૈયારી કરવાનું શરૂ કરી દીધું હશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, તેઓ અવારનવાર પેપર અને તેના સોલ્યુશન વિશે અમને અવારનવાર કોમેન્ટ્સ અને મેસેજીસ કરતા હોય છે. તો આવા દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે આરએમસી દ્વારા ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયા માટે હજુ સુધી બે પરીક્ષાઓ લેવામાં આવેલી છે, જેમાંથી પ્રશ્નપત્ર એક કે જે 8/1/2020 રોજ લેવામાં આવેલું છે, તેના સોલ્યુશનના બંને વિડીયો જે છે તે આપણી ગુજ્જુ ફાર્મસીની ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરવામાં આવેલા છે, જે તમે ફાર્માસિસ્ટના પ્લેલિસ્ટની અંદર જઈ અને ચેક કરી શકો છો. મિત્રો, આ બંને વિડીયોની અંદર દરેક એમસીક્યુ તેના જવાબ અને તેની સમજૂતી સાથે આપવામાં આવેલા છે. વધુમાં આરએમસી દ્વારા લેવામાં આવેલું ફાર્મસીની ભરતી પરીક્ષાનું પેપર કે જે 12/3/2023 રોજ યોજવામાં આવેલી, તેના દરેક એમસીક્યુનું સમજૂતી સાથેનું સોલ્યુશનના વિડીયો પાર્ટ 1 અને 2 ની અંદર ટૂંક સમયમાં જ આપણી ગુજ્જુ ફાર્મસી ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવશે મિત્રો. તો તેના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આગળ વધીએ મિત્રો. મિત્રો, હવે વાત કરીએ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે. ફાર્માસિસ્ટની આ પરીક્ષાની અંદર જે અભ્યાસક્રમ છે તેને 4 અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવેલો છે. પહેલો વિભાગ છે તે ગુજરાતી ભાષા અને વ્યાકરણનો રહેશે, કે જે 15 માર્ક્સ માટે હશે. બીજો વિભાગ છે તે અંગ્રેજી ભાષા અને વ્યાકરણનો રહેશે, તે પણ 15 માર્ક્સનો હશે. ત્રીજો વિભાગ સામાન્ય જ્ઞાન, કે જે 25 માર્ક્સ માટે પૂછવામાં આવશે. અને ચોથો વિભાગ કે જે ફાર્મસીને એટલે કે શૈક્ષણિક લાયકાતને લગતા અભ્યાસક્રમનો રહેશે, એ 45 માર્ક્સનો રાખવામાં આવશે. આમ કુલ 100 માર્ક્સની અંદર આ પરીક્ષા યોજવામાં આવશે. મિત્રો, પરીક્ષાનો સમયગાળો જે છે તે 90 મિનિટનો રહેશે. મિત્રો, આ ચારેય વિભાગના પ્રશ્નો જે છે તે એકી સાથે અથવા તો ચારેય વિભાગ અલગ અલગ એવી રીતે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. તો તેના માટે વિદ્યાર્થીઓએ માઇન્ડસેટ પહેલેથી જ પ્રિપેર કરીને જવાનું રહેશે. આગળ વધીએ મિત્રો. હવે વાત કરીએ ડિટેલ સિલેબસ વિશે. મિત્રો, ફાર્મસીનો જે અભ્યાસક્રમ છે તે અગાઉ લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો આધારિત, એટલે કે જે ફાર્મસીના જે વિભાગના પ્રશ્નો છે તે ફાર્મસીને લગતા વિવિધ ટોપિક્સ આધારિત રહેશે. જનરલ નોલેજના સિલેબસની વાત કરીએ તો તે કુલ 25 ગુણનો રહેશે, અને તેની અંદર કરંટ અફેર્સ આધારિત પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની સંસ્કૃતિને લગતા તથા ગુજરાત ભૂગોળના તથા ગુજરાત રાજ્ય આધારિત યોજનાઓ અને વિવિધ સુધારાને લગતા પ્રશ્નો તથા ગણિત અને રીઝનિંગના અને કોમ્પ્યુટર નોલેજના મિશ્ર પ્રશ્નો રહેશે. સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેર્સ આધારિત પ્રશ્નોમાં મિત્રો ખાસ વધારે ધ્યાન આપવાનું રહેશે, કારણ કે અગાઉ લેવાયેલા બંને પ્રશ્નપત્રોની અંદર કરંટ અફેર્સ અને સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પર વધારે ભાર મૂકવામાં આવેલ હતું. તો એ પ્રમાણે મિત્રો તૈયારી કરશો. આગળ વધીએ મિત્રો. ગુજરાતી ભાષા અને વ્યાકરણ વિભાગની અંદર કુલ 15 માર્ક્સના પ્રશ્નો રહેશે, કે જેની અંદર ગુજરાતી ભાષાની અંદર વિવિધ લેખકો કવિઓ, તેના નામ ઉપનામ, તેને લગતી માહિતી અને વ્યાકરણ વિભાગની અંદર જોડણી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કર્તરી, કર્મણી, સમાસ, છંદ, એવા વિવિધ ટોપિક્સમાંથી કુલ 15 માર્ક્સના પ્રશ્નો જે છે પૂછવામાં આવશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણની અંદર તેના દરેક ટોપિક્સમાંથી 15 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો, આ પરીક્ષા વિશે એક મહત્વની વાત જણાવી દઉં તો આ પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું નથી. હા મિત્રો, સાચી વાત છે, આ પરીક્ષાની અંદર આરએમસી દ્વારા કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ નથી, જે દરેક વિદ્યાર્થી મિત્રો માટે થોડી સારી બાબત છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે દરેક પ્રશ્નોને અટેમ્પ્ટ કરી શકશો. પ્રશ્નપત્રની અંદર કોઈ સવાલના જવાબો ન આવડે તો તે ખોટો પડશે, અને તેના નેગેટિવ માર્કિંગના લીધે તમારું મેરિટ ડાઉન જશે. એવી ચિંતા કર્યા વગર જે પણ પ્રશ્નો તમને આવડતા હોય અને અન્ય કોઈ એવા પ્રશ્નો હોય કે જેના વિશે તમે થોડું ઘણું વાંચેલું હોય અને એ વિશે તમને લોજિકલ આન્સર ખબર હોય, તો એમાં તમે પ્રયત્ન કરી શકો છો અને તમે એનો માર્ક્સ મેળવી શકો છો. એટલે નેગેટિવ માર્કિંગ ન હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો તમે થોડું વિચારી અને
સમજીને જવાબ આપવાનો પ્રયત્ન કરશો તો તમે ચોક્કસથી વધારે માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર 15 માર્ક્સ ગુજરાતી ભાષા અને વ્યાકરણ, 15 માર્ક્સ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, 25 માર્ક્સ જનરલ સિલેબસ કે જે જનરલ નોલેજનો છે, અને 45 માર્ક્સ એ શૈક્ષણિક લાયકાત એટલે કે ફાર્મસીના અભ્યાસક્રમને લગતું, એમ કુલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર જે છે એ આ પરીક્ષામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ જૂના પ્રશ્નપત્રો જોયા ન હોય તેઓ અમારી ચેનલને વિઝિટ કરી અને જુનિયર ફાર્માસિસ્ટના પ્લેલિસ્ટમાંથી આરએમસી જુનિયર ફાર્માસિસ્ટના પરીક્ષાના બંને પ્રશ્નપત્રોનું સોલ્યુશનનો વિડીયો જોઈ અને માહિતી મેળવી લેજો. મિત્રો, ટૂંક સમયમાં જ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડેટ્સ જાહેર થઈ શકે છે, તો ત્યાં સુધી વ્યવસ્થિત તૈયારી કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જેથી આરએમસી ફાર્માસિસ્ટને લગતી ભરતી પ્રક્રિયા બાબતે કોઈ પણ નવી જાહેરાત કરવામાં આવશે તો અમે અમારી ચેનલમાં અચૂકથી અપડેટ કરતા રહેશું અને તમને માહિતી આપતા રહેશું. આઈ હોપ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તો તમારા મિત્રો કે જેમણે આરએમસી ફાર્માસિસ્ટની આ પરીક્ષા માટે એપ્લાય કર્યું હોય તેમને આ વિડીયો શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફાર્મસી લગતા વિવિધ વિડીયો એટલે કે જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષાના પ્રશ્નપત્રો, જીપેટની પરીક્ષાના પ્રશ્નપત્રો અને તમે અમારી સાથે અમારા વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સથી પણ જોડાઈ શકો છો અને ફાર્મસીની પરીક્ષાને લગતી ભરતી અને તેને લગતી અન્ય જાહેરાતો વિશે વિવિધ માહિતી મેળવી શકો છો. તો તેના માટે અમને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.